नमस्कार, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા। ગુજરાત રાજ્યની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બિફોર ધ યર એન્ડ્સ વિધાનસભાની ચૂંટણી આવી જશે અને ત્યાં જ હવે ગુજરાતની જે રાજનીતિ છે, પોલિટિક્સ છે, એમાં થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે। જો એક તરફ પાટીદાર પોપ્યુલર પોલિટિશિયન હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધું છે, તો ત્યાં જ હવે નરેશ પટેલ કોંગ્રેસ જોઈન કરે એવા ન્યૂઝ આવી રહ્યા છે। આજે આપણે સમાજના અગ્રણીઓ એનવી પટેલ સર અને બચુભાઈ પટેલ સર સાથે છે। એનવી પટેલ સર વડોદરાના પૂર્વ મેયર પણ હતા અને આજે આપણે ચર્ચા કરીશું, બિકોઝ દે આર ફ્રોમ પાટીદાર સમાજ, કે પાટીદાર સમાજ અને કઈ રીતે જોઈ રહ્યું છે, કઈ રીતે ગુજરાતની રાજનીતિને આ બદલી શકે છે, અથવા તો દેર માઇટ બી સમથિંગ બિગ દેટ કેન હેપન આઉટ ઓફ ઇટ। સો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે। સર, સૌથી પહેલાં જેમ મેં કીધું કે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધું છે અને હવે નરેશ પટેલ જે છે એ મે બી જોઈન કરી શકે છે, તો સૌથી પહેલાં હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસ છોડ્યું છે તો પાટીદાર આને કઈ રીતે જોવે છે? બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો। પહેલાં તો પાટીદાર એટલે શું, એમની શક્તિઓ ક્યાં ક્યાં છે એ પહેલાં તમારે જાણી લેવું જોઈએ। પાટીદાર આખા ગુજરાતમાં છવાયેલા છે, એમાં હાર્દિક પટેલ જ્યારે પણ એક્ટિવ હતો અને ગઈ ચૂંટણીઓમાં પાટીદાર ફેક્ટરે ભાજપને નુકસાન કર્યું અને લગભગ 100ની નજીક જ ભાજપ પહોંચી શક્યો, 100 ક્રોસ ના કરી શક્યો, એનું કોઈ મુખ્ય ફેક્ટર હોય તો એ અનામત આંદોલન હતું, એનો સ્વીકાર કરવો જ પડે। એટલે હાર્દિક પટેલની જે સ્ટ્રેન્થ છે એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારો પૂરતી સીમિત છે। મધ્ય ગુજરાતના પાટીદારો એમાં કોઈ પણ રીતે ભાગ લીધો નહોતો, દક્ષિણ ગુજરાતના પાટીદારોએ પણ ભાગ લીધો નહોતો। પણ એક બીજો મહત્ત્વનો ફેક્ટર સમજવાની જરૂર છે, તે સૌરાષ્ટ્રના પાટીદારો અને એમાંય ખાસ કરીને બે જિલ્લાઓ અમરેલી અને ભાવનગર, એના ડાયમંડ કિંગ્સ બધા જે કહેવાય ને, એ આ બે જિલ્લાના સુરતમાં છે અને આ બે જિલ્લાનું મોટું પોપ્યુલેશન પણ સુરતમાં છે। એટલે સુરત સૌરાષ્ટ્રના આ બાજુના જિલ્લાઓ એટલે કે દક્ષિણના સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉપર સુરત વર્ચસ્વ ધરાવે છે અને સુરત ઇઝ ધ એપી સેન્ટર, જેને એમ કહી શકાય એનર્જીનું સ્ત્રોત છે આ આ બધા વિસ્તારોને, એનર્જીનો, ઉર્જા, ફાઇનાન્શિયલ સપોર્ટ અને મોરલ બેકગ્રાઉન્ડ કોઈને મળતું હોય તો સુરતમાંથી મળતું હોય છે। અને એનું પરિણામ તમે થોડુંક ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે હમણાં જે કોર્પોરેશનની ચૂંટણીઓ ગઈ એમાં આ જે પાટીદાર આંદોલનના નેતાઓ હતા એ બધા આપમાં ગયા, અને આપમાં ગયા એને કારણે કોંગ્રેસને બહુ મોટો ફડકો પડ્યો। કોંગ્રેસ એક પણ સીટ જીતી ના શકી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, 25 સીટો જે ગુમાવી ભાજપે એ બધી આપમાં ગઈ। અને આપમાં હવે પાટીલ સાહેબ જ્યારથી ગુજરાતના ભાજપના પ્રમુખ બન્યા છે અને એ સુરતના આ બધા ફોર્સીસને સારી રીતે સમજે છે, એટલે એને તોડવાનું કામ બહુ ઝડપથી થઈ રહ્યું છે। 5 આપના કોર્પોરેટરો ઓલરેડી આપ છોડી દીધું, કોંગ્રેસને મદદરૂપ જે લોકો ગઈ વખત થયા હતા આંદોલનના માધ્યમથી અને જે લોકો આપમાં જોડાયા હતા, એનો જે મુખ્ય લીડર જે ખરો સવાણી, એણે રાજીનામું આપી દીધું આપમાંથી। આપના બધા કોર્પોરેટરો બાકી જે રહી ગયા ને 15-20 જણા, એ બધા એના ઘેર જઈને ધરણા પર બેસી ગયા। એમણે નમતું ના જોખ્યું, એમણે કહી દીધું કે ના, હવે હું આપ સાથે મારો ટોટલ છેડો ફાડી નાખું છું। એટલે આપને જે તાકાત મળવાની હતી સુરતમાંથી, અથવા તો પાટીદાર આંદોલનને જે સુરતમાંથી તાકાત મળવાની હતી, એનો ક્ષય થઈ ગયો છે। બીજું, આ બધા લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ સવાળીને કારણે બીજા જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જે આપતા હતા એ પણ આ વખત ઝીરો થઈ જવાનો છે। એટલે સુરત, મેં કહ્યું તેમ, સૌરાષ્ટ્રનું જે આંદોલનનું એપી સેન્ટર હતું, જ્યાંથી એ લોકોને તાકાત મળતી હતી, એ હવે આ વખતે મળવાની નથી, નંબર 1. નંબર 2, પાટીદારોની તાકાતની વાત કરીએ તો પાટીદાર આંદોલનના ફેક્ટરને લીધે જે ભાજપને અસર થઈ એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થઈ। હાર્દિક ફેક્ટર જે નુકસાન કર્યું ગઈ વખતે, એ કર્યા પછી જે રીતે એની બિહેવિયરો અને બધું ચાલ્યું, એને લીધે સમસ્ત એ વિસ્તારના પાટીદારો હવે
એનાથી એટલા પ્રભાવિત થવાના નથી, એક વાત. બીજી વાત, ત્યાર પછી કેટલાય પાટીદાર આગેવાનો મહેસાણા જિલ્લાના અને સૌરાષ્ટ્રના, જે લોકોએ નુકસાન ગઈ વખત કરવામાં ભાગ લીધો હતો, એવા કેટલાય ફોર્સિસ ભાજપમાં આવી ગયા ઓલરેડી. એટલે હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે હાર્દિક ભાજપમાં આવે તો શું થાય, તો આ જે ગઈ વખતે એણે નુકસાન કર્યું છે એની પછાડે કોંગ્રેસનો કેવો રોલ હતો અને હવે કોંગ્રેસે પાટીદારોને કેવો દગો દીધો છે, આ વાતો પાટીદારોના મગજમાં આવે તો કોંગ્રેસનું ટોટલ ધોવાણ થઈ જાય. તો હાર્દિક છે, એક તો ઉઘાડો પડ્યો, ભાજપમાં આવશે તો શું કરશે એ પણ હું તમને કહી દઉં, કોંગ્રેસને ખૂબ ઉઘાડી પાડશે. અને પાટીદારોના જે થોડા ઘણા પણ જે પોકેટ જે હાર્દિકને લીધે જે અસરગ્રસ્ત થયેલા હતા એ બધા રેક્ટિફાય થશે. કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે. એટલે કોંગ્રેસથી આ વખતે શક્યતા એવી છે કે ગુજરાતમાંથી ધોવાઈ જશે. મારા શબ્દો નોંધી લેજો અને રિઝલ્ટ આવે ત્યારે કહેજો. કોંગ્રેસ ગુજરાતમાંથી ધોવાઈ જશે. અને એનું બીજું કારણ પણ કહું, નોટ ઓનલી હાર્દિક ફેક્ટર, આપ જે ઝડપથી ગુજરાતમાં આવવા માગે છે, હવે આપ નવો ચહેરો છે, લોકોને છેતરી શકે, મોટી મોટી વાતો કરે, દરેક મહિલાને 1000 રૂપિયા હું એમને આપીશ દર મહિને, ત્યાંથી મારી હું મફત ઇલેક્ટ્રિસિટી આપીશ, પાણીના બિલો નહીં લઉં, ફલાણું નીકળું, આવું બધું કરીને નવો ચહેરો છે. એટલે કોંગ્રેસની જે ચીલાચાલુ વોટ બેંક છે, ધારો કે માઇનોરિટીઝ છે, એ ભાજપને કદી વોટ નથી આપવાની. એ બધી વોટ કોને આપશે? કોંગ્રેસ ના હોય તો આપને આપશે. એટલે આપની આ તાકાત બની જશે. બીજું, ભોળવાતો વર્ગ જે મફતનું મેળવવાની લાલચમાં આપની સાથે જાય, એ પણ આપમાં જાય તો એને લીધે થોડો ઘણો ફાયદો થાય તો આપને થશે. ગઈ વખત કોંગ્રેસને જે થયો એટલો નહીં થાય, આપની કદાચ બહુ તો એન્ટ્રી થાય, એનાથી વધારે આપ મેળવી નહીં શકે. એનું કારણ એવું છે કે ગુજરાતની પ્રજા બીજી પ્રજાની માફક જલ્દી છેતરાય એવી નથી. ટ્રુ. અને સર, જ્યારે આપણે વાત કરીએ છીએ કે નરેશ પટેલ ના પણ ચાન્સીસ છે કે કોંગ્રેસ જોઈન કરી શકે છે, હવે નરેશ પટેલનું જે ખોડલધામ છે એમનું પોતાનું એક ફોલોઅર બેઝ છે, રાઈટ? તો ડુ યુ થિંક કે હવે લોકો દેલ ગેટ કન્ફ્યુઝ, ઇફ દે એ લોકો કન્ફ્યુઝ થઈ જશે કે દે વોન્ટ ટુ ગો વિથ નરેશ પટેલ ઓર ટુ ગો વિથ હાર્દિક પટેલ, વિલ દેટ મેક અ ડિફરન્સ? બહુ મોટો મહત્વનો પ્રશ્ન તમે ઊભો કર્યો. અને તમારી જાણકારી ખાતર કહી દઉં કે નરેશ પટેલે આપ સાથે પણ વાટાઘાટો ચાલુ રાખી હતી. એને એવું હતું કે મને જો આપ ચીફ મિનિસ્ટરના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરે, હવે એની નજર બહુ મોટી છે. એને એમ છે કે પાટીદાર ચીફ મિનિસ્ટર આનંદીબેન આવ્યા, આનંદીબેન ગયા પછી વિજયભાઈ વચ્ચે આવી ગયા, પણ સરકારને ફરીથી ચેન્જ કરીને પાટીદાર ચહેરો મૂકવો પડ્યો, એટલે ભૂપેન્દ્રભાઈ આવ્યા. હવે એને એમ લાગે છે કે પાટીદાર ચહેરા તરીકે હું પ્રોજેક્ટ થઈ જાઉં, અને મને જો સીએમના ચહેરા તરીકે જો આપ પારા પ્રોજેક્ટ કરે અને આપ પારા મીન વાઇલ્ડ મને રાજ્યસભામાં મોકલે પંજાબમાંથી, આ એનું સેટલમેન્ટ હતું, પંજાબમાંથી રાજ્યસભામાં એને મોકલે અને એને ચીફ મિનિસ્ટરના ચહેરા તરીકે આ પ્રોજેક્ટ કરે તો આપને ફાયદો થાય, આ જાતની વાટાઘાટો એણે ચાલુ કરેલી હતી. એણે બીજું પણ કર્યું, એણે ઉમિયાધામ ઊંઝાના આગેવાનોને પોતાને ત્યાં બોલાવ્યા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનોને પોતાને ત્યાં બોલાવ્યા, સરદારધામના આગેવાનોને પોતાને ત્યાં બોલાવ્યા અને એક બહુ મોટું ફંક્શન કર્યું. પણ આજે પરિસ્થિતિ એવી થઈ કે સરદારધામ એની સાથે જવાનું નથી. સરદારધામ એ કડવા અને લીંબા પાટીદારોની કમ્બાઈન્ડ સંસ્થા છે અને એના સેન્ટરો હવે વડોદરામાં ઊભું થયું છે. સુરતમાં હમણાં બહુ જ મોટું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિતિએ મોટું એક્ઝિબિશન કર્યું. વાઇબ્રન્ટનું એક્ઝિબિશન ગુજરાત સરકાર જેટલું મોટું કરે છે એટલું જ મોટું એક્ઝિબિશન સુરતમાં હમણાં થઈ ગયું, અને એ સરદારધામના ઉપક્રમે થયું. સરદારધામ કચ્છની અંદર પણ હમણાં એક બહુ મોટું સેન્ટર ખોદી રહી છે. અમદાવાદમાં તો એનું મોટું સેન્ટર છે જ, વડોદરાની અંદર પણ લગભગ 500 કરોડના ખર્ચે એક સંકુલ તૈયાર થઈ રહ્યું છે, 300 કરોડના ખર્ચે સુરતમાં સંકુલ તૈયાર થઈ રહ્યું છે. એટલે સરદારધામ પણ એક બહુ જ શક્તિશાળી સંસ્થા છે પાટીદારોની ગણમાન્ય. મોટાભાગના જે ઊંચા આઈક્યુવાળા પાટીદારો છે એ કાં તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાયા છે કાં તો સરદારધામ સાથે જોડાયા છે.
આસ્તિક ભાવનાવાળા જે પાટીદારો છે એ ઉમિયા માતા સંસ્થાન સાથે, મુંજા સાથે જોડાયેલા છે અને ખોડલધામ સાથે જોડાયેલા છે. ખોડલધામની તાકાત જો એ આપમાં કે કોંગ્રેસમાં જાય તો એની ઇમેજ ખતમ થઈ જવાની, કારણ કે એના ઇન્ટરનલ પોલમાં બધા લોકોએ એને માપ કહી દીધી કે કોંગ્રેસમાં ના જવાય. તો એ પોતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસ એને સીએમનો પાટીદાર ચહેરો તરીકે રજૂ કરશે એ આશાએ એ કોંગ્રેસમાં જવા માટે અત્યારે પ્લાન થઈ રહ્યું છે. પણ એનાથી એને પોતાને નુકસાન થવાનું છે, એ પોતે જીતી શકે એવી શક્યતાઓ પણ ઘટી જશે. ભલું હશે તો એ પોતે પણ હારશે, એના ટેકેદારો પણ સૌરાષ્ટ્રમાં હારશે, કારણ કે સૌરાષ્ટ્ર પહેલાં જેવું હવે બોડી બામણીનું ખેતર રહ્યું નથી. આજે કોંગ્રેસની તાકાત સૌરાષ્ટ્રમાં હોય તો એકલા અમરેલી જિલ્લામાં છે, બીજા બધા જ જિલ્લાઓમાં એની તાકાત તૂટી ગઈ છે. આ વસ્તુની પણ કોંગ્રેસે નોંધ લેવી પડશે. અને કોંગ્રેસ એને અમરેલીમાંથી ના ચૂંટણી લડાવે એટલા માટે કે ખોડલધામ જે છે એ બીજા વિસ્તારમાં છે. સાહેબ તમે શું કહેશો? આપે પ્રશ્ન પૂછ્યો કે નરેશભાઈના આવવાથી ગુજરાતના રાજકારણમાં શું ફેર પડશે. નરેશભાઈની ઇમેજ સામાજિક તરીકે આજે બહુ સારી છે, બહુ ઊંચી છે, પણ એક ખોડલધામના કરતા હતા તરીકે, ખોડલધામ એમને જે સારી રીતે ડેવલપ કર્યું છે અને સમાજ માટે જે કંઈ સારા કાર્યો કરે છે એ ઇમેજ ખોડલધામના કન્વીનર તરીકે એમની છે, પોલિટિકલ તરીકે એમની ઇમેજ નથી. એ જ વસ્તુ એ રાજકીય રીતે લાભ મેળવવા માટે પ્રયત્ન કરશે અને જો રાજકારણમાં આવશે તો એકચ્યુઅલી એ વસ્તુ આખી બુમરંગ સાબિત થવાની છે. એમ જે ધારણા કરે છે એના કરતાં એમનું વિપરીત પરિણામ મળવાનું છે. અને એ પોતે અમારા રાજકીય આગેવાન દિલીપભાઈ સંઘાણીએ જ્યારે આ વચ્ચે વાત ચાલતી હતી એ વખતે ડિસ્કશનમાં એમનું કહ્યું હતું, નરેશભાઈને સલાહ આપેલી કે નરેશભાઈ સાહેબ આપ 100% અમારા વડીલ છો, સારી ઇમેજ છે, બધું છે, પણ જો ભૂલથી તમે રાજકીય લાભ લેવા કોશિશ કરશો તો આપની પરિસ્થિતિ પણ હાર્દિક પટેલ જેવી ન થાય એનું ધ્યાન રાખજો. આ વસ્તુ બીજા ઘણા અમારા રાજકીય નેતાઓએ બી નરેશ પટેલે ઇનડાયરેક્ટલી કહેલું છે કે આ વસ્તુ તમે સમાજના અગ્રણી છો, સમાજના મોભી છો, આબરૂદાર વ્યક્તિ છો, પણ રાજકીય રીતે આ વસ્તુનો તમે લાભ લેવા કોશિશ કરશો તો એનાથી પાટીદારો નારાજ થશે. સર, નરેશ પટેલ જો બીજેપીમાં જાય તો શું તેઓ મહાન કહેવાશે? બીજેપીમાં આવશે તો બધા જ પાટીદારો એમને વેલકમ કરવા તૈયાર છે, સ્વાગત છે. અમે પાટીદાર સમાજ હંમેશા સદાય મોદી સાહેબ અને અમિતભાઈ સાહની સાથે રહ્યો છે અને હંમેશા ગુજરાતનો વિકાસ ક્યાં છે એના માટે હંમેશા એ લોકો આ રીતે પાટીદાર ભાજપ સાથે રહેલો છે. નરેશભાઈ આવશે તો બી 100% ભાજપને પીઠબળ મળવાનું છે, પણ એ જ નરેશભાઈ પોતાના સ્વાર્થમાં જો કોંગ્રેસ જોઈન કરશે તો એમનો બેનિફિટ બિલકુલ નહીં મળે અને પાટીદારોને કંઈ કે ભાજપને કંઈ વધારે નુકસાન થાય એવું લાગતું નથી. નુકસાન થોડું ઘણું થઈ શકે એવું નથી, કોઈ બી વસ્તુના બે મતમતાંતર હોઈ શકે, પણ બહાર મીડિયા કે બાકીના લોકો માને છે એટલું બધું નેગેટિવ ઇફેક્ટ નહીં પડે નરેશભાઈ કોંગ્રેસ જશે તો પણ. એમ સર, ઇનસાઇડ્સ તમારા પાટીદારોમાં પણ અંદર કોન્વર્ઝેશન્સ થતા હશે, તો લોકો મેજોરિટી જે લોકો છે તેઓ કોની બાજુ વધારે ડ્રિવન છે એનો જવાબ આપું? પાટીદારો પહેલી વસ્તુ તો એક જમાનામાં આજથી 70 વર્ષ પહેલાં, I am 87, પણ હું જ્યારે નાનો હતો ને મેં જે પાટીદારોની દશા જોઈ હતી અને જે અભણતા અજ્ઞાનતા, પાટીદાર બિચારો સવારથી સાંજ જમીન સાથે મજૂરી કરનારો વર્ગ હતો, એને બાજુના ફળિયામાં શું દિવસ દરમિયાન ચાલ્યું છે એની ખબર ના હોય. ગામનો પેલો નાઈ હોય ને અજામ, એને આખા ગામમાં શું ચાલે છે એની ખબર હોય. દરજી હોય એને આખા ગામમાં શું ચાલે છે એની ખબર હોય. સોની હોય કે સુથાર હોય એને આખા ગામમાં શું ચાલે છે, લુહાર હોય એને ખબર હોય, પાટીદારને ખબર ના હોય. એટલો અજ્ઞાન હતો, ભણવાની બાબત તો 0 હતી. છોકરો કદાચ એકાદ ભણવા ગયો હોય તો છોકરો શું ભણે છે એ ખબર નહોતી એને. એને એટલી જ ખબર હતી કે એક વર્ષ એ નપાસ થતો નથી, એટલે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. એ પાટીદાર આજે રહ્યો નથી. આજે પાટીદાર એકી એક સમજી શકે છે કે ભાજપે આવીને પાટીદારોને શું આપ્યું, ગુજરાતને શું આપ્યું. ગુજરાતના 18,600 ગામડા 2002 પહેલાં શું દશામાં હતા અને આજે શું દશામાં આવી ગયા. પાટીદારો તે વખતે બધાના ઘરે નરિયા જતા, ભેંસો ઘરમાં બાંધતા હતા,
એમાંથી આજે પાટીદાર સાહેબ આખા ગુજરાતની બજેટ નરેન્દ્રભાઈ આવ્યા એના આગલા વર્ષે બે કોંગ્રેસના છેલ્લું વર્ષ હતું ને એમાં ખાલી 9,000 કરોડનું બજેટ હતું ગુજરાતનું 2000 હું આ વાત કરું છું 1995ની 1995નું બજેટ કોંગ્રેસ બનાવીને ગઈ હતી ભાજપ ત્યાર પછી ચૂંટાયું ત્યારે 9,000 કરોડનું બજેટ હતું કલ્પના કરો કે ઇકોનોમિક ગ્રોથ ભાજપે આવ્યા પછી કેટલો મોટો કરી દીધો, કેટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા, એક એક ગામડે ગામડે રોડ પાકા આપ્યા. હું જ્યારે જનસંઘનું કામ કરતો હતો 1967માં ત્યારે ચોમાસામાં ગામડાની બસો બધી બંધ થઈ જાય, બસો જ બંધ થઈ જાય. હું મોટરસાઇકલ લઈને પ્રચાર કરવા જઉં તો મોટરસાઇકલ પર મારી સાથે કાર્યકર્તા હોય એણે મોટરસાઇકલને ધક્કા મારવા પડે. આજે ગુજરાતના 18,600 ગામડા વત્તા એના પેટાપડા 12,000 જેટલા 12,500 પેટાપડા આ બધાને પાકા રોડથી કનેક્ટ કર્યા, બધાને 24 કલાક ઇલેક્ટ્રિસિટી આપી. એ વખત તો શહેરોમાં 24 કલાક ઇલેક્ટ્રિસિટી નહોતી આપતી, ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્ટેગરિંગ હતું. આ બધું આવીને ભાજપે કર્યું એ લોકોને ખબર છે, પાટીદારોને ખબર છે, એ છેતરાવાના નથી. અને એક છેલ્લી વાત કહી દઉં, નરેશ પટેલ જો ભાજપમાં આવે, તમે હમણાં પ્રશ્ન પૂછતા હતા, તો કોંગ્રેસ તો સાફ થઈ જાય પણ આપના સપના ચૂર થઈ જશે. આ એક નોંધી એનું કારણ છે કે આપની તાકાત ક્યાંથી આવશે? આવા લોકો જે લોકોને સેલ્ફ કેરિયર બનાવી છે અને મોટા માથા થઈ ગયા છે સમાજમાં, એ લોકોના થ્રુ જ આવવાની છે. અને એવું જો નહીં મળે તો બીજું કોઈ એવું કોઈ મોટું માથું આપને મળવાનું નથી. સર, હવે પાટીદારના યુવાનોની જે હત્યા થઈ હતી અને પાટીદારો પર કરેલા FIRને હવે પાટીદારો ભૂલી જશે? વિલ ધે મૂવ ફોરવર્ડ વિથ ઇટ? તમારી જાણકારી ખાતર એમાં ઘણા પાણી વહી ગયા અને સરકારે પણ પોઝિટિવ એટિટ્યૂડ રાખીને આ હાર્દિકથી માંડીને બધા જ કોંગ્રેસ તરફી હતા તો પણ મોટું મન રાખીને મોટાભાગના કેસ પાછા ખેંચી લીધા, જે ઓલરેડી કોર્ટોમાં જતા રહ્યા છે. એને તો તમે સરકાર પણ કશું ના કરી શકે, બિકોઝ દેટ ઇઝ વિધિન ધી જ્યુડિશિયલ ઓફ ધ કોર્ટ. પણ સરકાર એવું કરશે કે એની વિરુદ્ધની અંદર જે સ્ટ્રોંગ રજૂઆતો કરવાની હોય એ નહીં કરે. એટલે પાટીદારોને પણ ખબર છે કે સરકાર શું કરી શકે ને શું ના કરી શકે. એટલે પાટીદારોને માટે સરકાર હંમેશા પોઝિટિવ રહી છે અને જે કરવા જેવું છે બધું જ કર્યું છે. થેન્ક યુ સો મચ સર ફોર બીંગ હિયર વિથ અસ અને ચર્ચા કરવા માટે. તો આ હતા આપણી સાથે NV પટેલ સર અને બચુ પટેલ સર. તો જે રીતે હવે ગુજરાતની રાજનીતિમાં મેજર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે, દેર ઇઝ લોટ મોર ટુ નો શું થશે હવે આગળ. એન્ડ એવા પણ સમાચાર છે કે વિધિન અ કપલ ઓફ ડેઝ ચૂંટણીની જાહેરાત પણ થઈ જશે કે વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ આવી જશે. સો લેટ્સ સી શું થશે હવે આગળ વિથ ધીસ એન્ડ અ લોટ મોર ઇન્ફોર્મેશન લાઈક ધીસ દેટ યુ નીડ ટુ યુ નો સ્ટે અપડેટેડ વિથ. મેક શ્યોર દેટ તમે જોતા રહો મારી સાથે તો લોકસત્તા. થેન્ક યુ.